શ્રી કેવી અગરવાલ હાઈસ્કૂલ દિશા હુસૈની પૂનમ. આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાનમાં ચેપ્ટર 2 માં અભ્યાસ કરવાના છીએ. તો એના અંદર આપણે આગળ એક વિડિયો જોઈ ગયા છીએ, હવે બીજો વિડિયો જોવાના છીએ. તો આગળના વિડિયોમાં આપણે જોયું મનુષ્યમાં પાચન તંત્ર. તો મનુષ્યના પાચન તંત્રમાં મુખ્ય 6 અંગો છે. આ મુખ્ય 6 અંગોમાં આપણે મૃગગુહા વિશે વાત કરી ચૂક્યા છીએ. તો હવે આ વિડિયોમાં આપણે અન્નલી, જઠર, નાનું આંતરડું અને મોટા આંતરડા એ સિવાય મળદ્વાર વિશે અભ્યાસ કરવાના છીએ. તો હવે આપણે મુખગૃહામાં દાંત અને જીભ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો હવે અન્નલીમાં જોઈએ. તો અન્નલી જે આપણે ખોરાક ખાધેલો છે, હવે એ શું છે કે જે ખોરાક આપણે ખાધેલો છે એ ખોરાક હવે અન્નલીમાં થઈને આગળ વધે છે. તો આજે મેં તમને વાત કરી કે પાચન નળી. તો આ પાચન નળી આગળ જઈને અન્નનળીમાં ભળે છે, અને અન્નનળી શું કરે છે, જે ખોરાક છે એને ક્યાં સુધી લઈ જવાનું કાર્ય કરે છે, તો જઠર સુધી લઈ જવાનું કાર્ય કરે છે. અન્નનળી ગળામાં થઈને છાતીમાં પ્રવેશ કરે છે. આ એટલે કે જે આપણી અન્નનળી હતી એ હવે ગળામાંથી થઈને છાતીમાં પ્રવેશ કરે છે. અન્નનળીની દિવાલ હલનચલનના કારણે ખોરાકને આગળ વધારે છે. તો આજે અન્નનળીની જે દિવાલ હોય છે એ ખોરાકને આગળ વધારવાનું કાર્ય કરે છે. હકીકતમાં આ હલનચલન સંપૂર્ણ પાચન માર્ગમાં જોવા મળે છે. તો આ જે હલનચલન હોય છે, જે અન્નનળીમાં હલનચલન થાય છે, જે આપણે ખોરાક ખાઈએ છીએ તો આપણને દેખાય છે કે આપણા ગળામાં જે હલનચલન થાય છે એ પાચન માર્ગમાં આખામાં આપણને જોવા મળે છે. જેથી ખોરાક નીચેની દિશામાં શું થાય છે, ધકેલાય છે. આપણા શરીરમાં જે ખોરાક છે એ નીચેની તરફ ધકેલાય છે. જ્યારે જઠર દ્વારા ખોરાક સ્વીકારાતો નથી ત્યારે આપણને ઉલટી થાય છે. આપણને ખબર છે કે કેટલીક વાર આપણે કેટલો ખોરાક ખાઈએ છીએ અને એ ખાતાની સાથે આપણને શું થાય છે, ઉલટી થઈ જાય છે. એનો મતલબ શું થાય છે કે જઠર છે જે આપણા શરીરમાં એ ખોરાકને સ્વીકારતો નથી. તો હવે જઠર વિશે આપણે જાણીએ. તો જઠર શું છે, તો જઠર એક જાડી દિવાલવાળી કોથળી છે. એની દિવાલ કેવી હોય છે, ખૂબ જ જાડી હોય છે. એવી કોથળી કે જેનું આવરણ ખૂબ જ જાડું હોય છે, તેનો આકાર પોળા યુ જેવું હોય છે. અહીંયા મેં તમને દોર્યું છે, એ પોળા યુ જેવું એનો આકાર હોય છે જઠરનો. તે પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ હોય છે. આ જે પાચન માર્ગનો એ સૌથી પહોળો ભાગ હોય છે, એટલે સૌથી મોટામાં મોટો ભાગ ગણવામાં આવે છે. તે એક છેડેથી અન્નનળી દ્વારા ખોરાક લે છે. એક છેડાથી શું થાય છે, આ અન્નનળી છે એના દ્વારા અહીંયા ખોરાક અંદર જાય છે, જ્યારે બીજી બાજુ એ નાના આંતરડા સાથે જોડાયેલું હોય છે. તે બીજી બાજુ એ કોની સાથે જોડાયેલું હોય છે, તો નાના આંતરડા સાથે. તો યાદ રાખવાનું, જઠર એ અન્નનળી અને બીજી બાજુ નાના આંતરડું સાથે જોડાયેલું છે. જઠરની અંદરની દિવાલ શ્લેષ્મ, હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રેસાઓનો સ્ત્રાવ કરે છે. તો આ ત્રણ વસ્તુનું જે સ્ત્રાવ કરે છે એ ત્રણેય વસ્તુનું એ જુદા જુદા રીતે ઉપયોગ કરતી હોય છે. તો શ્લેષ્મ એ જઠરની અંદરની દિવાલને રક્ષણ આપે છે. જે શ્લેષ્મ છે એ જઠરની અંદરની દિવાલને શું કરે છે, રક્ષણ આપે છે. એસિડ ઘણા બેક્ટેરિયાઓને મારી નાખે છે. જે હાઇડ્રોક્લોરિક એસિડ છે એ ઘણા બધા બેક્ટેરિયાઓને શું કરતા હોય છે, મારી નાખે છે અને ખોરાક સાથે ભળી જાય છે અને જઠરના માધ્યમને એસિડિક બનાવે છે. હવે જે જઠર છે આપણા અંદર, એ જઠરમાં જે ખોરાક ગયું છે એના માધ્યમને શું બનાવે છે, એસિડિક બનાવે છે. જેથી પાચક રેસાઓ શું કરે છે, કાર્યરત થાય છે. આ જે પાચક રેસાઓ છે એ પોતાનું કાર્ય કરવાનું ચાલુ કરે છે. પાચક રેસાઓ પ્રોટીનને તોડીને તેને સરળ ઘટકોમાં રૂપાંતરણ કરે છે. આ જે પ્રોટીન આપણે જે ખોરાક લીધો છે એના અંદર કેટલીક વસ્તુ એવી હોય છે જેનામાંથી આપણને શક્તિ મળતી હોય છે, તો એવા પ્રોટીનને તોડીને એ શું કરે છે, એના ઘટકોમાં એને પ્રોટીનને તોડીને એને સરળ ઘટકોમાં રૂપાંતરણ કરી નાખે છે. હવે જઠર આપણે સમજી ગયા કે જઠર શું કાર્ય કરે છે. હવે આગળ જતા જઠર એ નાના આંતરડા સાથે જોડાયેલું છે. તો નાનું આંતરડું એ અત્યંત ગુજરામય અને 7.5 મીટર લાંબું છે. હવે આ જે નાનું આંતરડું છે એ અત્યંત ગુજરામય, કે એના અંદર ઘણા બધા ગુજરા જોવા મળે છે, અને એ 7.5 મીટર જેટલું લાંબું હોય છે. તે યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવો મળે છે, અને તેના અંદર યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવો આપણને જોવા મળે છે. સાથે સાથે તેની દિવાલ પર રેસાઓનો સ્ત્રાવ થાય છે, અને તેની દિવાળ ઉપર શું થાય છે, આ જે રેસાઓ છે એનો સ્ત્રાવ થતું હોય છે. યકૃત એ લાલાશ પડતો બદામી રંગની અદરમાં જમણી બાજુએ
बाजू ऊपर भाग में आवेलु आज यकृत है लाला स्पर्शो बदामी रंग न हो उदर में जमनी बाजू ऊपर भाग में आवेलु हो આપણા શરીરમાં સૌથી મોટી ગ્રંથિ છે અને તે આપણા શરીરમાં સૌથી મોટી ગ્રંથિ ગણવામાં આવે છે. તે પિત્તરસનો સ્ત્રાવ પણ કરે છે અને તે શું કરે છે, પિત્તરસનો સ્ત્રાવ કરે છે જે પિત્તરાશય જેવી કોથળીમાં સંગ્રહાયેલો હોય છે. હવે આ જે પિત્તરસ હોય છે એ ક્યાં સંગ્રહાયેલો હોય છે, તો પિત્તરાશયમાં સંગ્રહાયેલો હોય છે. પિત્તરસ એ ચરબીના પાચનમાં મહત્વનો ભાગ કરે છે, કારણ કે પ્રોટીનના પાચન માટે જે પાચક રેખાઓ મદદ કરતા હોય છે એવી રીતે જ આપણે જે ચરબી વાયુક્ત ખોરાક ખાઈએ છીએ તો એનું પાચન કરવા માટે આ જે પિત્તરસ છે એ ખૂબ જ ઉપયોગી હોય છે. સ્વાદુપિંડ એ મોટી અને આછા બદામી રંગની ગ્રંથિઓ હોય છે અને આ સ્વાદુપિંડ છે, હવે યકૃત વિશે જાણી ગયા, હવે સ્વાદુપિંડ આવે છે નાના આંતરડામાં, તો એના વિશે જાણીએ. તો એ સ્વાદુપિંડ શું છે, એક મોટી અને આછા બદામી રંગની એક ગ્રંથિ છે જે જઠરની નીચે આવેલી હોય છે, જઠરના નીચેના ભાગમાં આવેલી હોય છે. સ્વાદુરસ કાર્બોદિત પ્રોટીન અને ચરબી પર કાર્ય કરીને તેને સરળ સ્વરૂપમાં ફેરવે છે. હવે આ સ્વાદુપિંડના અંદર જે સ્વાદુરસ આવેલું હોય છે એ કાર્બોદિત પ્રોટીન અને ચરબી આ ત્રણેયને સરળ સ્વરૂપમાં ફેરવી નાખે છે અને એને વિવિધ નાના ઘટકોમાં ફેરવી નાખે છે જેથી એનું પાચન થઈ શકે. અંશ પાચિત ખોરાક હવે નાના આંતરડાના નીચેના ભાગમાં પહોંચે છે. હવે જે અડધું પચી ગયેલું છે એ ખોરાક હવે નાના આંતરડાના નીચેના ભાગ સુધી પહોંચે છે, જ્યાં નાના આંતરડામાં પાચક રેસાઓ ખોરાકના બધા જ ઘટકોનું પાચન સંપૂર્ણપણે કરી નાખે છે. હવે જે નીચે આંતરડાઓ આવેલા હોય છે એ પાચક રેસાઓ જે નીચેના આંતરડામાં જે પાચક રેસાઓ આવેલા હોય છે આ જે ખોરાક છે એનું સંપૂર્ણપણે શું કરે છે, વિઘટન કરી નાખે છે. તો કાર્બોદિતનું પાચન થાય એટલે તેમાંથી આપણને શું મળે છે, ગ્લુકોઝ જેવી સરળ શર્કરામાં ચરબીનું પાચન થઈ અને તે ફેટી એસિડ અને ગ્લિસરીનનું જે પાચન થાય છે તથા એનાથી આપણને પ્રોટીનનું પાચન થઈને એમિનો એસિડમાં ફેરવાય છે. તો હવે આપણે જોયું કે કાર્બોદિતનું પાચન થઈને ગ્લુકોઝ જેવી શર્કરા મળે છે, હવે ચરબીનું પાચન થાય એટલે ફેટી એસિડ મળે છે અને ગ્લિસરોલ અને પ્રોટીનનું જો પાચન થાય છે તો એના અંદરથી આપણને એમિનો એસિડ મળે છે. એટલે કે આ બધું જે ખોરાક આપણે લઈએ છીએ એ બધા જ એસિડમાં ફેરવાય છે. હવે નાના આંતરડામાં શું થાય છે, શોષણ થાય છે, એ શોષણ વિશે જાણીએ. તો પાચિત ખોરાક નાના આંતરડાની દિવાલની રુધિરવાહિનીઓમાં પસાર થાય છે. હવે આ જે રુધિરવાહિનીઓમાં ખોરાક શું થાય છે, પસાર થાય છે, કારણ કે આ જે ખોરાક છે એ બધું પાચન થઈ ગયું છે, જેને શોષણ કહેવામાં આવે છે. કે જે શું થાય છે, શોષણ એટલે કે આ જે ખોરાક શોષણ પામીને આપણા શરીરને વિવિધ ભાગ સુધી જાય છે અને આપણને શક્તિ મળે છે. હવે નાના આંતરડાની અંદરની દિવાલમાં હજારો આંગળીઓ જેવી રચનાઓ આવેલી હોય છે, જેને શું કહેવામાં આવે છે, પ્રવર્ધો કહેવામાં આવે છે. આ જે પ્રવર્ધો હોય છે, નાની આંગળીઓ જેવી રચના, એને રસાંકુરો પણ કહેવામાં આવે છે. આ જે રસાંકુરો હોય છે એ નાના આંતરડામાં ખોરાકનું શોષણ કરી શકે એવી સપાટીમાં વધારો કરે છે અને દરેક રસાંકુરો હોય છે તેમની પાસે તેમની સપાટી પર નજીકની પાતળી એવી નાની રુધિર રસિકાઓ આવેલી હોય છે. તો એના અંદર શું હોય છે કે વિવિધ જાળીઓ હોય છે, રુધિર રસિકાઓની જાળીઓ બનેલી હોય છે. તો એના અંદરથી શું થાય છે કે સપાટી એની જે સપાટી છે એ પચિત ખોરાકને શું કરે છે, શોષણ કરી લે છે. હવે શોષાયેલું ખોરાક ક્યાં જાય છે, રુધિરવાહિનીઓ દ્વારા શરીરના વિવિધ અંગો સુધી પહોંચે છે. આ જે શોષાયેલું જે એમના અંદરથી પોષક તત્વો હોય છે, જે શોષણ કરેલું ખોરાક હોય છે એ શરીરના વિવિધ ભાગો સુધી પહોંચે છે, જ્યાં તે શરીરમાં જરૂરી પ્રોટીન અને જટિલ ઘટકોનું બંધારણમાં વપરાય છે. અને આ જે પોષક છે, જે શોષણ થયું છે, એ પોષક તત્વોનું શોષણ થઈને શરીરના જુદા જુદા ભાગ સુધી જાય છે અને જ્યાં આપણા શરીરમાં પ્રોટીન અને જટિલ ઘટકોના બંધારણમાં જરૂર હોય છે ત્યાં એનું વપરાશ થાય છે, જેને અભિશોષણ કહે છે. અને આને શું કહેવાય છે, આ ક્રિયાને અભિશોષણ કહેવામાં આવે છે. તો કોષોના ગ્લુકોઝ ઓક્સિજન દ્વારા તૂટે છે. તો આ જે કોષ છે એના જે ગ્લુકોઝ છે એ ઓક્સિજન દ્વારા શું થાય છે, તૂટી જાય છે અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન કરે છે. અને આપણા શરીરમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન કરે છે અને શક્તિ છૂટી પાડે છે.
જે ખોરાક અપચિત અને વંશોષાયેલો છે તે મોટા આંતરડામાં જાય છે, અને જે ખોરાક હજુ પણ અપચિત રહી ગયું છે કે જેનું હજુ સુધી પાચન નથી થયું એ ખોરાક હવે મોટા આંતરડામાં જાય છે. તો મોટું આંતરડું શું કરે છે તો એ જોઈએ. તો મોટા આંતરડામાં એ નાના આંતરડા કરતા પહોળું અને ટૂંકું હોય છે. એ પહોળું હોય છે પણ શું હોય છે, નાનું હોય છે એના કરતા. તે આશરે 1.5 મીટર જેટલું લાંબુ હોય છે. 1.5 મીટર જેટલું લાંબુ હોય તો એને આપણે જોયું કે નાનું આંતરડું એ 7.5 મીટર હતું, જ્યારે મોટું આંતરડું એ 1.5 મીટર છે, એટલે એના કરતા નાનું છે. હવે જે અપચિત ખોરાકમાંથી પાણી અને કેટલાક સાળોનું શોષણ કરવાનું કાર્ય કરે છે. આ જે અપચિત ખોરાક છે એનું શું કરે છે, શોષણ કરી રહે છે. એના અંદરથી પાણી અને જે સારો ઉપયોગી હોય છે, સારો એવા ઉપયોગી સારોનું એ શોષણ કરે છે. બાકી રહેલો કચરો એ મળાશય દ્વારા બહાર કાઢે છે. બાકી જે કચરો વધે છે એને શું કરે છે, મળાશયમાં ધકેલી દે છે. અને અર્ધપચિત મળ સ્વરૂપે રહે છે, અને એ અર્ધપચિત જે ખોરાક હોય છે એ મળ સ્વરૂપે રહે છે. આ મળ મળદ્વાર દ્વારા સમય અંતરે નિકાલ પામે છે. આ જે મળ છે એ સમય અંતરે શું થાય છે, મળદ્વાર દ્વારા નિકાલ પામી જાય છે, જેને મળ ત્યાગ કહેવામાં આવે છે. અને આ જે મળ આપણે જે બહાર કાઢીએ છીએ તેને મળ ત્યાગ કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ તો 2.3 ઘાસ ખાતા પ્રાણીઓ. તો ઘાસ ખાતા પ્રાણીઓ તો આપણે જાણીએ છીએ કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એવી જ રીતે દરેક પ્રાણીઓને ખોરાકની જરૂર પડતી હોય છે. તો જે પ્રાણીઓ છે, અમુક પ્રાણીઓ તો બીજા પ્રાણીઓને ખાતા હોય છે, પરંતુ જે ખાસ ખાતા પ્રાણીઓ હોય છે.